વાય સાયલેબ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં તમને સાયલેબ પેકેજની કેટલીક ક્ષમતાઓની અને સાયલેબમાં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે. સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે, જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે, જેમ કે વિન્ડોઝ, લિનક્સ અને મેક ઓએસ એક્સ. સાયલેબનો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે, સાય એટલે કે સાયન્ટિફિકમાં અને લેબ લેબોરેટરીમાં. જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર છે, એટલા માટે યુઝર નીચે આપેલ કરી શકે: સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું, સોર્સ કોડને પૂર્ણ વિતરિત કરવો અને સુધારવો, સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું, દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. એક શિક્ષણ સંસ્થા તરીકે ફોર સાધનો આપવાની વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલું કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે, કારણ કે વપરાશ બિલકુલ મફત છે. સાયલેબ વિવિધ ટૂલબોક્સની સાથે એ પણ મફત છે તે આપેલ ઓપરેશનો કરી શકે છે, જેમ કે મેટ્રિક્સ ઓપરેશનો, કંટ્રોલ સિસ્ટમ, ઇમેજ અને વિડીયો પ્રોસેસિંગ, સિરિયલ ટૂલબોક્સના મદદથી હાર્ડવેરનું રિયલ ટાઇમ નિયંત્રણ, હાર્ડ ટૂલબોક્સના ઉપયોગથી ડેટા એક્વિઝિશન સિસ્ટમો, કાર્ડોનું ઇન્ટરફેસ કરવું, એક્સકોર્સ બ્લોક ડાયાગ્રામ સિમ્યુલેટરની મદદથી સિમ્યુલેટ કરવું, આલેખન, હાર્ડવેર ઇન લૂપ સિમ્યુલેશન, લૂપમાં વાસ્તવિક ઘટકના ઉમેરાના લીધે હાર્ડવેર ઇન લૂપ રિયલ ટાઇમ સિમ્યુલેશનથી જુદું પડે છે. સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઇસ સાથે સાયલેબનું સંયોજન કંટ્રોલ સિસ્ટમમાં પ્રયોગ કરવા માટે HIL સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. સાયલેબ માટે સિન્ટેક્સ અત્યંત સરળ છે. ટ્રેડિશનલ લેંગ્વેજીસ જેવી કે ફોટ્રાન, સી અથવા કે C++ નો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં ઘણી સંખ્યાત્મક સમસ્યાઓ કોડ લાઇનોના ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટર પેકેજોની જેમ સાયલેબ સ્ટેટ ઓફ આર્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે, જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK. અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનિટી છે. યુઝરનેટ જૂથ અને વેબસાઇટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને મેઇલિંગ લિસ્ટ સાયલેબનો ઉપયોગ કરે છે અને તે આધાર આપે છે. ઇન્ટરનેટ ચર્ચા ફોરમ અને વેબસાઇટ સાયલેબ તેના ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઇટનો સંદર્ભ લો, scilab.org અથવા scilab.in. કેટલીક સંસ્થાઓએ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહી છે તે છે CNES, જે ફ્રેન્ચ અવકાશ સેટેલાઇટ એજન્સી છે. લિંક નીચે આપેલ છે. ઇક્વાલિસ, ટેક પેશન ટેક અને IIT બોમ્બે સંશોધન શૈક્ષણિક હેતુઓસર. IIT બોમ્બે ખાતે એનિમી ICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આ પ્રમાણે છે. લેબ માઇગ્રેશન, તમારા કમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું છે. વર્ચ્યુઅલ લેબ, સિંગલ બોર્ડ હીટર સિસ્ટમનું રિમોટ એક્સેસ. વધુ, ફોસી પ્રોજેક્ટને ભારત સરકાર MHRD ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરિયલ છે. ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in વેબસાઇટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે, તેમાંનું એક છે ટેક્સ્ટબુક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબુકના ઉદાહરણોને કોડ કરે છે. લિંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુમેન્ટોને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. અમે સાયલેબ વર્કશોપનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ. અમારી પાસે બે મેઇલિંગ લિસ્ટ છે, એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ. ચાલો સ્પોકન ટ્યુટોરિયલ પર પાછા આવીએ. સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. આ spoken-tutorial.org વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આ ટ્યુટોરિયલો સાયલેબમાં સ્તર 0 તાલીમનો ભાગ રચે છે. આ ટ્યુટોરિયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. આ માર્ગ મારફતે અમે ઘણા ફોસ સિસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. આના પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ. સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે, મૂળ સ્ક્રિપ્ટ લખવા માટે, સ્પોકન ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે, સ્ક્રિપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે, સ્ક્રિપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઓડિયો ડબ કરવા માટે, ઉપરના આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે, અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ. અમે નિષ્ણાતાની પણ શોધ કરી રહ્યા છીએ, જે ઓડિયો વિડીયો સ્વભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. આ ટ્યુટોરિયલ ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. ફોસી પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossi.in અથવા scilab.in વેબસાઇટથી મેળવી શકાય છે, જેને ભારત સરકાર MHRD ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર આપેલ છે. વધુ માહિતી માટે spoken-tutorial.org/animict-intro નો સંદર્ભ લો. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.